विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय वाणिज्य व्यवस्था संचालन वाणिज्य व्यवस्था संचालन जी विद्यार्थी मित्रों आप लेसन नंबर 9 चाली रू तो लेसन नंबर आप 9 है नाणकीय बजार। तो नाणकीय बजार मैं तमने कीधु कुल गुण 8 है, पण हवे विद्यार्थी मित्रों आप जोईए कि 30% अभ्यासक्रम कपाया बाद आ पाठ में कहीं नहीं कपायू, पण जे आपणे गुजरात माध्यमिक शिक्षण बोर्ड द्वारा आपने नवी पेपर स्टाइल आपेली छे, तो नवी पेपर स्टाइल प्रमाणे आवे जे आपणे सेकंड एग्जाम जे लेवाना छे विद्यार्थीओ ए नवी पेपर स्टाइल प्रमाणे आपणे थशे। ने आपणे जोईए नवी पेपर स्टाइल नी अंदर आपणे एम कहेवाय छे 1-15 विकल्पो आपेला छे बराबर, अने बहु सरस मजानी पेपर स्टाइल छे, लखवानी पण तमने बहु मजा आवशे विद्यार्थीओ। अने हवे आपणे जे लेसन नंबर 9 नाणाकीय बजारनी आपणे थोड़ीक वात करी दईए, अने हूँ तमने नेक्स्ट लेक्चरमां आवे तमने पेपर स्टाइल पण हूँ बतावी दईश बराबर, एटले तमारे खास ध्यान आपवानी छे पेपर स्टाइल प्रमाणे। एने आपणे बीए नी अंदर विद्यार्थीओ लेसन नंबर 1, 3, 4, 5, 6 एमांथी 5-5 मार्क्सना क्वेश्चन आंसर पूछाशे, ने खास ध्यान आपजो विद्यार्थीओ। अने हवे आजे जे आपणे टॉपिक चलावाना छे विद्यार्थीओ, पेज नंबर 106 ऊपर छे आपणो टॉपिक के जामीनगीरीनी खरीद वेचाण प्रक्रिया। हवे जामीनगीरीनी केवी रीते आपणे खरीद वेचाण थतुं जोवा आपणने मळे छे एनी हवे आपणे चर्चा करवाना छे। तो जामीनगीरीमां आपणे जोईए के थोड़ा वर्षो पहेला भारतना शेर बजारोमां जे पण भारतना शेर बजारो छे ए शेर बजारोमां शेर दलालो નિયત સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા, આ પહેલાની પ્રાચીન સમયની હું વાત કરું છું શેર બજારને વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, એટલે એમ કહેવાય છે કે થોડો વર્ષો પહેલા આપણે જોઈએ કે ભારતના શેર બજારો જે પણ છે એ શેર બજારમાં શું કહે છે શેર દલાલો નિયત સમયે એમ કહે છે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા અને ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડતા શેરનું વેચાણ કરવા માટે। આ પ્રાચીન સમયમાં પહેલા આવું હતું, અત્યારે તો આપણે શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપના ડેટામાં આપણે સાચવીએ છીએ, પહેલાં આવું નહોતું। એટલે પહેલાં આપણે જોઈએ છીએ પહેલાં શું હતું કે ભારતના શેર બજારમાં તમે કીધું થોડા વર્ષો પહેલાં તો એમ કહેવાય છે ફ્લોર ઉપર બધા ભેગા થતા અને ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા, જે હાથની વિવિધ આપણી જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા। હવે આ જૂની પરંપરાગત પદ્ધતિ, આ જૂની પરંપરાગત પદ્ધતિ પહેલાં હતી એ પદ્ધતિને સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી। તો ભારતના આપણે જોઈએ કે ભારતના બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે, આપણા ભારત દેશની અંદર અત્યારે હાલમાં ઓનલાઈન એટલે કે ઇલેક્ટ્રોનિક ડેટા સ્વરૂપમાં અત્યારે શેર બજારને સાચવે છે। એટલે આપણે જોઈએ નેશનલ સ્ટોક એક્સચેન્જ, આ ટીક કરજો ખાસ, ઓટીસીનું ફૂલ ફોર્મ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર, એટલે કહેવાય છે ઓવર ધ કાઉન્ટર છે જે એક્સચેન્જ, એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે। પણ મુંબઈ શેર બજાર જે આપણું મુખ્ય, મેં તમને કીધું હતું મોટા મોટું શેર બજાર હોય તો મુંબઈમાં, તો જોઈએ મુંબઈ શેર બજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેટેડ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એટલે કે સ્ક્રીન બેઝ ટ્રેડિંગ સિસ્ટમ દાખલ કરી, આ ટીક કરજો ખાસ, એટલે કે નેશનલ સ્ટોક એમ જોઈએ છે કે એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા નીટ એટલે શું કે જે નેટ એટલે કે નેશનલ, આ ટીક કરજો ખાસ, એક માસમાં તમારે પૂછાશે વિદ્યાર્થીઓ નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ જે આપણું NEATનું ફૂલ ફોર્મ છે અને તરીકે, અને મુંબઈ શેર બજારનો સ્ક્રીન આધારિત વેપાર બોલ્ટ, હવે બોલ્ટનું પૂરું નામ શું છે વિદ્યાર્થીઓ લખી નાખજો તમારી ટેક્સ્ટ બુકમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, જેને આપણે ટૂંકમાં એને શું કહીએ છીએ BSE કહેવામાં આવે છે બોલ્ટને, તો BSEનો અર્થ શું થાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ, એટલે બોલ્ટનું ફૂલ ફોર્મ થઈ જશે બોમ્બે સ્ટોક, આપણે જોઈએ કે ઓનલાઈન એમ કહેવાય છે કે ટ્રેડિંગ એટલે કે BSE, જો ઘણી વખત તમારે પરીક્ષામાં આવી રીતે પૂછાય તો તમે આ પણ લખી શકો છો અને પૂછાય જ છે વિદ્યાર્થીઓ, કે ખાસ ધ્યાન આપજો। ઇન્ટરનેટ ટ્રેડિંગની આપણે વાત કરી દઈએ, ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે, શું કહે છે એ જામીનગીરીઓને આપણે ઓનલાઈન ખરીદી પણ શકીએ છીએ અને વેચી પણ શકીએ છીએ। એટલે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા, જે પણ આપણે ઇન્ટરનેટ છે એ ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા
जामीन गिरवीना खरीद वेचाणना ऑर्डर એવી રીતે મૂકવામાં આવે છે કે આપણે જે જામીન ગીરીઓ છે એ જામીન ગીરીઓના એમ કહેવાય છે કે આપણે જોઈએ ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેની એમ કહેવાય છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય જેનો અમલ છે એના દ્વારા થશે આપણે એક દલાલ દ્વારા થાય પણ ઓનલાઈન વેપારમાં જામીન ગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા નીચે પ્રમાણે જણાવીશું જો અહીંયા ધ્યાન આપજો ખાસ હવે જો મેં વિદ્યાર્થીઓ સરસ મજાનું સૂત્ર બનાવ્યું છે એના માટે હો શું કહે છે આપણું સૂત્ર સોડિયો ખાકર સો જાઓ શું કહે છે હવે જો મેં અહીંયા સૂત્ર બનાવેલું છે સૂત્ર ખાસ ધ્યાન આપજો સોડિયો ખાકર સો જાઓ હવે જા અને વ ઉપરથી મુદ્દા નહીં બને તો જો હું તમને તમારા જે હવે આપણને જે પ્રક્રિયા છે હવે ખાસ ધ્યાન આપજો પ્રક્રિયાની આપણે વાત કરી દઈએ તો સોની પ્રદેશા ઉપરથી મુદ્દો બનશે સોદાની પટાવટ પછી ડ ઉપરથી આપણો મુદ્દો બનશે બીજા નંબરનો ડીમેટ ખાતું ખોલાવવું અ ઉપરથી ત્રીજા નંબરનો મુદ્દો બનશે ઓર્ડરનો અમલ પછી ખા ઉપરથી મુદ્દો બનશે ખરીદ વેચાણનો ઓર્ડર પછી ક ઉપરથી આપણો મુદ્દો બનશે પાંચમા નંબરનો કરાર નોંધ ર ઉપરથી છઠ્ઠા નંબરનો મુદ્દો બનશે રકમની ચૂકવણી અને જામીનગીરીની નોંધણી અને સો ઉપરથી આપણો સાતમા નંબરનો મુદ્દો બનશે સોદાની પટાવટની ગ્રાહકને જાણ પેજ નંબર 107 ઉપર છે વિદ્યાર્થી ધ્યાન આપજો ખાસ તો હવે આપણે જોઈશું પહેલાં ડીમેટ ખાતું ખોલાવવું તો ડીમેટ ખાતું જો શેર બજારમાં તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે એટલે આપણે જોઈએ હવે ડિપોઝિટરી જે પાર્ટિસિપન્ટ છે એની પાસે ડીમેટ ખાતું ખોલાવું છું કોની પાસે ખોલાવવું પડે ડિપોઝિટ પાર્ટિસિપન્ટ પાસે આપણે જવું પણ ડીમેટ ખાતું ખોલાવવું પડે છે કારણ કે ડીમેટ એ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થઈ શકે છે શું કહે છે જે પણ જામીનગીરીઓ છે એ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થતા જોવા આપણને મળે છે ખરીદ વેચાણનો ઓર્ડર જો આપણે જે પણ શેર ખરીદવા હોય એ અને જે પણ વેચવા હોય તે એનો ઓર્ડરની વાત કરું તો રોકાણકાર એ ગ્રાહકે જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય જે પણ આપણી જામીનગીરીઓ છે એ જામીનગીરીનું જો વેચાણ કરવાનું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે એમાં દલાલ હોય છે એજન્ટ હોય છે એ એજન્ટને આપણે ઓર્ડર આપવો પડે છે અને ઓર્ડર મૂકતી વખતે જ્યારે આપણે તે ઓર્ડર મૂકીએ છીએ તો ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણના પ્રત્યક્ષ સ્ક્રિપ્ટ દીઠ ભાવ જોશું કે છે જે પણ શેર આપણે વેચવા માટે મૂકીએ છીએ એના સ્ક્રિપ્ટ દીઠ ભાવ હોય છે એ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જણાવવા પડે છે અને જામીનગીરીઓના ખરીદ વેચાણમાં બે પ્રકારના ઓર્ડર હોય છે ખાસ યાદ રાખજો ટીક કરજો પૂછાશે બે માર્ક્સની અંદર તો મર્યાદિત ઓર્ડર લિમિટેડ ઓર્ડર અને માર્કેટ ઓર્ડર એટલે બજાર ઓર્ડર તો જોઈએ મર્યાદિત ઓર્ડરની વાત કરું કે જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે જો જે ગ્રાહક એમ કહેવાય છે એના શેરની કિંમત નિર્દેશ કરેલી હશે ને નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય છે અને ખરીદ અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે શું કહે છે છૂટક રોકાણકારો રિટેલ ઇન્વેસ્ટર અને ભંડોળ ગૃહો એટલે કે ફંડ આપણે જોઈએ હાઉસીસ આ પ્રકારના ઓર્ડર મૂકે છે ત્યાર પછી જોઈશું આપણે બજાર ઓર્ડરની વાત કરી દઈએ તો બજાર ઓર્ડરમાં આપણે જોઈએ તો બજાર ઓર્ડર એટલે કે માર્કેટ ઓર્ડર જેને કહેવાય કે જેમાં જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા બજારમાં જામીનગીરીની જે કિંમતે માંગણી શું કહે છે જામીનગીરીઓની જે કિંમતે માંગણી થતી હોય તે કિંમતે ઓર્ડરનો અમલ થાય છે ત્યાર પછી થર્ડ નંબરનો મુદ્દો જોઈશું આપણે ઓર્ડરનો અમલ તો દલાલને ગ્રાહક પાસેથી જે પણ દલાલો છે એજન્ટો છે આડતિયાઓ છે એ ગ્રાહકો પાસેથી એમ કહેવાય છે ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરશે દલાલ શું કરશે પછી એ ઓર્ડરનો અમલ કરશે એટલે કે દલાલ એમ કહેવાય છે કે શેર બજારમાં ઓર્ડર મૂકે છે શું કહે છે દલાલ એમ કહેવાય છે કે શેર બજારમાં શું કરે છે આપણે જોઈએ કે ઓર્ડર મૂકે છે અને દલાલ પોતાની ઓફિસમાંથી દલાલની પોતાની એમ કહેવાય છે ઓફિસ બનાવેલી હોય છે એ શું કરે પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરતો જોવા આપણને મળે છે ત્યાર પછી જોઈએ ચોથા નંબરનો પોઈન્ટ છે કરાર નોંધ આ ખાસ યાદ રાખજો અને પૂછાશે બે માર્ક્સની અંદર એટલે કરાર નોંધ કમ્પલસરી છે કે ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણ જે પણ આપણે જામીનગીરીની ખરીદ વેચાણ થતી હોય એ ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને કરાર નોંધ કહેવામાં આવે છે કે છે ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જે પણ ગ્રાહકો છે એ ગ્રાહકો ઓર્ડર આપશે એ ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓની ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે જામીનગીરીઓના ખરીદ વેચાણનો જે સોદો થાય અને આપણે જોઈએ કે
એ સોદો એમ કહેવાય છે થાય પછી દલાલ તે અંગેની જે નોંધ કરે એને કરાર નોંધ કહેવામાં આવે છે. ખાસ પૂછાશે 2 માર્ક્સમાં, કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની જ પુષ્ટિ કરશે. એટલે સામાન્ય રીતે આપણે જોઈએ કે સોદો થયાના 24 કલાકમાં, શું કહે છે, સોદો જે આપણે કરીએ છીએ ને 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે અને આ કરાર નોંધમાં જામીનગીરનું નામ, તેની સંખ્યા, સોદાનો ભાવ, ઓર્ડર નંબર, દલાલી લાગુ પડતા કરવેરાઓ જે ટેક્સ છે એ વગેરે એમ કહેવાય છે કે જણાવેલ હોય છે. કરાર નોંધ એ સોદો થયાનો દસ્તાવેજ છે. ત્યાર પછી જોઈએ સોદાની પટાવટ. તો કે જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પટાવટ એ મુંબઈ શેર બજારમાં પટાવટ ગૃહ છે, મેં તમને કીધું, જેને સેટલમેન્ટ હાઉસ દ્વારા ઓળખાય છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ જેની આપણે વાત કરીએ, નેશનલ આપણે જોઈએ કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પટાવટ નેશનલ સિક્યુરિટીઝ એટલે કે ક્લિયરિંગ કોર્પોરેશન, આ ખાસ ટીક કરજો, પૂછાશે 1 માર્ક્સની અંદર, ફૂલ ફોર્મ છે NSCCL, નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ વિભાવે છે. એટલે કે સોદો કે વેપાર થાય તેના પછીના દિવસે સોદાની પટાવટ થાય છે. શું કે છે, સોદો કે વેપાર થાય તેના પછીના એમ કહેવાય છે દિવસે સોદાની પટાવટ થશે. ત્યાર પછી જોઈએ રકમ, 6 નંબરનો મુદ્દો છે રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી. શું કે છે, જે પણ રકમ છે એ રકમની ચૂકવણી કરવાની, જામીનગીરીની સોંપણી કરવાની છે. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય, શું કે છે, જો પણ ગ્રાહકો એમ કહેવાય છે, જો ગ્રાહક હશે એને શેરની ખરીદી કરી હોય તો તે પેટે રકમની ચૂકવણી એટલે કે પે ઇનના દિવસ પહેલાં કરવી પડે. આ ટીક યાદ રાખજો ખાસ, એને પે ઇન દિવસના પહેલાં કરવી પડશે. જે ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તે પેટે રકમની ચૂકવણી પે ઇનના દિવસ પહેલાં કરવી પડે. શેરનું વેચાણ કર્યું હોય તો, શું કે જે પણ શેરનું આપણે વેચાણ કર્યું હોય તો પે ઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી એટલે આપવી પડે છે. એટલે ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તેઓ પે આઉટ ના દિવસે તેને શેરની સોંપણી થાય છે, અને શેરનું વેચાણ કર્યું હશે તો ગ્રાહકને પે આઉટ એટલે કે ના દિવસે નાણાં મળી જાય છે. પે ઇન દિવસ એટલે એવો દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારની મધ્યસ્થી એટલે કે મધ્યસ્થી મારફત કરે છે. એટલે કે પે આઉટ દિવસ એટલે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે છે. હવે ત્યારબાદ જોઈએ આપણે 7મા નંબરનો મુદ્દો છે સોદાની પટાવટની ગ્રાહકને જાણ કરવાની છે. જે પણ આપણે સોદા એમ કહેવાય છે શેર બજારમાં કરતા હોય, ગ્રાહકને જાણ કરવી ખૂબ જ જરૂરી છે. તો જોઈએ જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને, આપણે જોઈએ કે જે પણ દલાલો છે, જે એજન્ટો છે, એ દલાલ શું કરે છે, ગ્રાહકોને બેંક દ્વારા એમ કહેવાય બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે. અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં દલાલ એ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે. જો બેંક દ્વારા તમારા ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે અને ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાના પટાવટની જાણ કરવામાં આવશે. ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને આપણે જાણ કરવી ખૂબ જ જરૂરી બને છે. એટલે નોટબુકમાં તમારે આ પ્રશ્ન લખવાના છે, જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા અને તેની એમ કહેવાય છે પ્રક્રિયા સમજાવો. અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેબીના હેતુઓ જે કઈ છે અને આપણે એના કાર્યો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છે. આભાર વિદ્યાર્થી.